હંમેશા મારી સામે રહે છે નેક્સ્ટ સેન્ટેન્સ ફ્રેન્ડ્સ ઇન્ડિયા ઇઝ અ ગ્રેટેસ્ટ કન્ટ્રી તો મિત્રો આ વાક્યનું ગુજરાતી થાય છે ભારત એક મહાન દેશ છે નેક્સ્ટ સેન્ટેન્સ મિત્રો શી ઇઝ અ યુનિક એક્વાયપલ આઈ રિપીટ સી ઇઝ અ યુનિક એક્ઝામ્પલ ઓફ યુનિટી ઇન ડાયવર્સિટી તો મિત્રો આ વાક્યનું ગુજરાતી થાય છે એ અનેકતામાં એકતાનું એક બેજોડ ઉદાહરણ છે નેક્સ્ટ સેન્ટેન્સ ફ્રેન્ડ્સ ફ્રોમ કાશ્મીર ટુ કન્યાકુમારી ઇન્ડિયા ઇઝ વન તો મિત્રો આ વાક્યનું ગુજરાતી થાય છે કાશ્મીરથી કન્યારી કન્યાકુમારી સુધી ભારત એક જ છે નેક્સ્ટ ઇસ મિત્રો ઇન ધ નોર્થ ઇઝ ધ હિમાલય રેન્જ તો મિત્રો આ આ સેન્ટેન્સનું ગુજરાતી થાય છે ઉત્તરમાં હિમાલય પર્વતની હાર છે નેક્સ્ટ સેન્ટેન્સ મિત્રો ધ હિમાલય આર ધ હાઈએસ્ટ માઉન્ટેન્સ ઇન ધ વર્લ્ડ તો મિત્રો આનું ગુજરાતી થાય છે હિમાલય પર્વતની હાર વિશ્વની સૌથી ઊંચી છે નેક્સ્ટ સેન્ટેન્સ ધ ગંગાસ

નેક્સ્ટ સેન્ટેન્સ ઇઝ ફ્રેન્ડ્સ અવર હેરિટેજ ઇઝ વેરી ઓલ્ડ એન્ડ ઇટ ગિવ્સ અ સન્સ ઓફ પ્રાઇસ તો મિત્રો આ વાક્યનો ગુજરાતી થાય છે અમારો વારસો ઘણો જૂનો છે અમને એના પર ગર્વ છે તો મિત્રો તમને ખબર જ હશે કે ભારતનો ઇતિહાસ પાંચ હજાર વર્ષ કરતાં પણ જૂનો છે અને તેટલો જ જૂનો છે આપણો વારસો તો મિત્રો આપણે નેક્સ્ટ નેક્સ્ટ સેન્ટેન્સ તરફ જોઈએ ઇન્ડિયા હેઝ પ્રોડ્યુસ્ટ મેની ગ્રેટ મેન તો મિત્રો આ વાક્યમાં ગુજ આ આ વાક્યનું ગુજરાતી થાય છે ભારત કેટલાય મહાન વ્યક્તિ ઉત્પન્ન કરે છે તો મિત્રો આ વાક્ય તો સાચી જ છે નેક્સ્ટ સેન્ટેન્સ મિત્રો અશોક અકબર રાણા પ્રતાપ શિવાજી મહારાજ ઇટ ઇસી હેવ બીન ગ્રેટ રૂલર્સ ફ્રેન્ડ્સ આ વાક્યમાં નું ગુજરાતી થાય છે અશોક અકબર મહારાણા પ્રતાપ શિવાજી વગેરે મહાન રાજ્યકર્તા થયા હતા નેક્સ્ટ સેન્ટેન્સ ફ્રેન્ડ્સ ગાંધીજી ઇઝ વન ઓફ ધ ગ્રેટેસ્ટ મેન ઓવરબોર્ન તો મિત્રો આ વાક્યનું ગુજરાતી થાય છે ગાંધીજી મહાનતમ વ્યક્તિઓમાંથી એક છે તો મિત્રો ગાંધીજી આપણા રાષ્ટ્રપિતા છે એ વાત તો તમને ખ્યાલ જ હશે ને નેક્સ્ટ સેન્ટેન્સ ફ્રેન્ડ્સ ઇન્ડિયા બીકમ ફ્રી ફ્રોમ બ્રિટિશ રૂલ ઓન ધ ફિફ્ટીથ ઓગસ્ટ નાઇન્ટીન ફોર્ટી સેવન તો મિત્રો આ સેન્ટેન્સનું ગુજરાતી થાય છે પંદર ઓગસ્ટ ઓગણીસો સુડતાળીસમાં ભારત બ્રિટિશ શાસન રાજસત્તાથી આઝાદ થયું તો મિત્રો તમને ખ્યાલ જ હશે કે આપણના આપણા દેશના ઘડવૈયાઓએ પંદર ઓગસ્ટ ઓગણીસો સુડતાળીસના રોજ રોજ આપણો દેશ આઝાદ કરાવ્યો હતો તો મિત્રો આપણે નેક્સ્ટ સેન્ટેન્સ જોઈએ ધેર આર મેની પ્લેસ એન્ડ મેન્યુમેટર્સ ઓફ હિસ્ટોરિકલ મિત્રો આ વાક્યનું ગુજરાતી થાય છે ઐતિહાસિક મહત્વના અનેક સ્થાન અને સ્મારક ત્યાં છે નેક્સ્ટ સેન્ટેન્સ ધ અજંતા કેવ્સ આર ફેમસ ફોર ધેર બ્યુટિફુલ પેન્ટિંગ્સ તો મિત્રો અજ આનું આ વાક્યનું ગુજરાતી થાય છે અજંતાની ગુફાઓ પોતાની સુંદર કલા કારીગરી માટે પ્રસિદ્ધ છે તો મિત્રો શું તમે અજંતા એલોરાની ગુફાઓ વિઝિટ કરી છે જો મિત્રો તમે વિઝિટ કરી હોય તો અમારી કોમેન્ટ બોક્સમાં લખો યસ નેક્સ્ટ સેન્ટેન્સ ધ કુતુબ મિનાર ઇઝ ધ ફેમસ ટાવર ઇન ડેલી તો મિત્રો જો તમે આ વાક્યનું ગુજરાતી થાય છે કુતુબ મિનાર દિલ્હીમાં સ્થાપાયેલ એક પ્રસિદ્ધ ટાવર છે તો ફ્રેન્ડ્સ શું તમે કુતુબ મિનારની મુલાકાતે ગયા છો જો તમે કુતુબ મિનારની મુલાકાતે ગયા હો તો તમે અમારા કોમેન્ટ બોક્સની અંદર તમારો પીક શેર કરી શકો છો તો મિત્રો નેક્સ્ટ સેન્ટેન્સ ધ તાજમહલ ઇઝ ફેમસ ઓલ ઓવર ધ વર્લ્ડ તો મિત્રો આ વાક્યનું ગુજરાતી થાય છે તાજમહલ આખા સંસારમાં પ્રસિદ્ધ છે તો મિત્રો તાજમહલ એ સાત અજયબાનું અજયબીમાનું એક છે જે શાહજહાએ બનાવ્યું હતું નેક્સ્ટ સેન્ટેન્સ વી હેવ મેની નેશનલ ફેસ્ટિવલ્સ તો મિત્રો આ આ વાક્યનું ગુજરાતી થાય છે આપણા કેટલાક રાષ્ટ્રીય તહેવાર છે તો મિત્રો આપણા દેશને તહેવારોનો દેશ પણ કહેવામાં આવે છે એ વાતનો તો તમને ખ્યાલ હશે જ નેક્સ્ટ સેન્ટેન્સ ફિફ્ટીન ઓગસ્ટ ઇઝ ઇન્ડિપેન્ડન્ટ ડે મિત્રો આ વાક્યની તમને જાણતો હશે જ કે પંદરમી ઓગસ્ટ સ્વતંત્રતા દિવસ છે નેક્સ્ટ સેન્ટેન્સ વી સેલિબ્રેટ રિપબ્લિક ડે ઓન જાન્યુઆરી ટ્વેન્ટી સિક્સ એવરી યર તો મિત્રો આ વાક્યનું ગુજરાતી થાય છે દરેક વર્ષ અમે છવ્વીસમી જાન્યુઆરી મનાવીએ છીએ તો મિત્રો છવ્વીસમી જાન્યુઆરી નજીક આવી રહી છે તો ફ્રેન્ડ્સ આપ નેક્સ્ટ સેન્ટેન્સ અવર નેશન આઈ રિપીટ અવર નેશનલ એલ એમ એમ એન્ડ હેઝ થ્રી લાયન સ્ટેન્ડિંગ ઓન એન્ડ તો મિત્રો આ સેન્ટેન્સનું ગુજરાતી થાય છે આપણા રાષ્ટ્રીય પ્રતીકમાં શીર્ષ ભાગ પર ત્રણ સી ઊભા છે તો મિત્રો નેક્સ્ટ સેન્ટેન્સ જોઈએ આપણે ઇન ધ સેન્ટર ઓફ ઓબેક્સ ધેર ઇઝ એ વ્હીલ ફ્લવર તો મિત્રો આ આ સેન્ટેન્સનું ગુજરાતી થાય છે ફલકના માધ્યમમાં એક ચક્ર છે તો મિત્રો આ ચક્રને અશોક ચક્ર તરીકે પણ કહેવામાં આવે છે તો મિત્રો અશોક ચક્રની અંદર ચોવીસ આરા હોય છે તો મિત્રો નેક્સ્ટ સેન્ટેન્સ અવર નેશનલ ફ્લેગ ઓલસો હેઝ એ વ્હીલ ઇન ધ સેન્ટર તો મિત્રો આ સેન્ટેન્સનું ગુજરાતી થાય છે આપણા રાષ્ટ્રીય ઝંડાની મધ્યમાં પણ એક ચક્ર છે તો મિત્રો આ ચક્રનું નામ અશોક ચક્ર છે નેક્સ્ટ સેન્ટેન્સ અવર નેશનલ એન્થમ વસ કમ્પોઝડ બાય રવિન્દ્રનાથ ટેગોર તો મિત્રો આ સેન્ટેન્સ તો ગુજરાતી થાય છે આપણા રાષ્ટ્રગીતને રવિન્દ્રનાથ ટેગોરે લખ્યું હતું તો મિત્રો શું તમને આ વાતની જાણકારી હતી કે આપણા રાષ્ટ્રગીતને રવિન્દ્રનાથ ટેગોરે લખ્યું હતું જો તમને આ વાતની જાણકારી હોય તો અમારી કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરો નેક્સ્ટ સેન્ટેન્સ સ્ટેન્ડ એન્ડ એન્ટેશન્સ વેમ ધ નેશનલ એન્થમ ઇઝ પ્લેડ ઓર સંગ તો મિત્રો આ સેન્ટેન્સનું ગુજરાતી થાય છે જ્યારે રાષ્ટ્રીય ગીત ગાવા અથવા વગાડવામાં આવે ત્યારે આપણે સાવધાની સ્થિતિમાં ઊભા રહીએ છીએ તો મિત્રો આ એક રિસ્પેક્ટ આપીએ છીએ આપણા રાષ્ટ્રીય ગીતનેક્સ્ટ સેન્ટેન્સ ધેર આર એ નંબર ઓફ કન્ટ્રીઝ અરાઉન્ડ ઇન્ડિયા તો મિત્રો આ સેન્ટેન્સનું ગુજરાતી થાય છે ભારતની ચારે તરફ કેટલા દેશ છે નેક્સ્ટ સેન્ટેન્સ ધીઝ નેશન્સ આર અવર નેબર્સ તો મિત્રો આ વાક્યનું ગુજરાતી થાય છે આ રાષ્ટ્ર આપણા પાડોશી છે નેક્સ્ટ સેન્ટેન્સ અવર કન્ટ્રી ઇઝ અ પીસ લિવિંગ નેશન તો મિત્રો આ સેન્ટેન્સનું ગુજરાતી થાય છે આપણો દેશ એક શાંતિપ્રિય રાષ્ટ્ર છે નેક્સ્ટ સેન્ટેન્સ વી હેવ ફ્રેન્ડલી રિલેશન્સ વિથ અવર નેબર્સ તો મિત્રો આ સેન્ટેન્સનું ગુજરાતી થાય છે આપણો પાડોશીઓ જોડે મિત્રતાનો સંબંધ છે નેક્સ્ટ સેન્ટેન્સ વી આર ડ્રાઇવિંગ ટુ મેક ધેર મોર સ્ટ્રોંગ તો મિત્રો આ સેન્ટેન્સનું ગુજરાતી થાય છે અમે તેને વધારે મજબૂત બનાવવાનો પ્રયત્ન કરીએ છીએ લાસ્ટ સેન્ટેન્સ ફ્રેન્ડ્સ આઈ એમ વેરી પ્રાઉડ ઓફ માય કન્ટ્રી તો મિત્રો આ સેન્ટેન્સનું ગુજરાતી થાય છે મને મારા દેશ પ્રત્યે ગર્વ છે અને મિત્રો અમે આશા રાખીએ છીએ કે તમને પણ આપણા દેશ પ્રત્યે ગર્વ હશે જ તો મિત્રો બસ આજના વિડીયો આટલું જો તમે અમારો વિડીયો પસંદ આવ્યો હતો અમારી યુટ્યુબ ચેનલ એજ્યુકેશન ગુરુજી ને તમારા ફ્રેન્ડ્સ ફેમિલી અને કરીને અમારો વડિયો લાઇક કરજો શેર કરજો અને અમારી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો મિત્રો મળે છે નેક્સ્ટ વિડીયોમાં જય હિન્દ જય ભારત